दर वर्षनी जेम आ वर्षे पण निर्धारित तिथि पर सृष्टि रचिता ब्रह्मा जी ना पुत्र विश्वकर्मा देवनी जयंती उजवामां आवी हती। विश्वकर्मा जयंती नुं अनेरुं महत्व छे। आ दिवसे खास करीने लोढू लाकड़ू अने बांधकाम साथे संकळायेल देव विश्वकर्मा छे तेवी शास्त्रोमां मान्यता प्राप्त थई छे। खास करीने समृद्धि अने अद्भुत रचनाओ माटे जेमनी पूजा करवामां आवे छे ते समये विश्वकर्मा देवना आशीर्वाद लेवामां आवता होय छे। आ दिवसे सूरत शहरमां आवेल विश्वकर्मा मंदिरोमां खास प्रकारना आयोजनो थता होय छे। एवी ज रीते पाल अटल आश्रम खाते विश्वकर्मा देवनी जयंती निमित्ते अनेक विविध कार्यक्रमोनुं आयोजन करवामां आव्युं हतुं। पाल अटल आश्रम खाते गुरुवारे विश्वकर्मा जयंतीना कार्यक्रम उजवामां आव्यो हतो त्यारे अनेक भक्तो तेमां जोड़ाया हता। अहीं भक्तोए भंडारानुं पण आयोजन अने कार्यक्रमनुं आयोजन हाथ धरायुं हतुं। अटल आश्रम पारदेश्वर महादेव मंदिर आज विश्वकर्मा जन्म जयंती निमित्ते नानुं एवुं आयोजन करवामां आवेलुं छे। मित्रो, विश्वकर्मा याने ब्रह्माना एक पुत्र, જેઓએ પૂરી સૃષ્ટિનું સર્જન કરેલું છે અને એઓના ચાર માનસ પુત્રો મિસ્ત્રી, લુહાર, સુથાર, કડિયા અને સોની આ એના માનસ પુત્રો છે। આખા ગણીએ તો 18 વર્ણના આ વિશ્વકર્મા છે। દરેકને ધંધા રોજગારની અંદર બરકતી આપે, એઓના જીવનમાં સુખ શાંતિ આપે એવા વિશ્વકર્મા દેવ, જેને રોજીથી માંડીને આજીવિકાથી માંડીને બધા રસ્તાઓ આપેલા હોય, લાઈન આપેલી હોય। આજે માણસ વિચાર કરે કે મકાન બાંધવું હોય તો વિચાર કરે કે આનું કઈ રીતે બાંધવું, તો વિશ્વકર્મા પુરાણની અંદર એની માહિતી આપેલી છે કે તમારે અગ્નિખૂણામાં રસોડું, ઈશાન ખૂણામાં જળકૂવો, આ બધા જે પ્લાનથી આપણે ઘર બનાવતા હોઈએ તો એમ કહે છે કે સુખ શાંતિને સમૃદ્ધિ આપે એવા એન્જિનિયર, આજના યુગના એક દ્રષ્ટા આપણે વિશ્વકર્મા દાદાને ખૂબ ખૂબ હૃદયથી પ્રણામ કરીએ અને એઓની એક આશીર્વાદની અભિલાષા રાખીએ કે દરેકના જીવનમાં એ સુખ શાંતિ સમૃદ્ધિ આપે। અસ્તુ, વિશ્વકર્મા ભગવાનને જે આજે શું કાર્યક્રમ હતો? આજે કાર્યક્રમમાં ભોજન સમારંભ અને સંતો દ્વારા આજે ધ્વજારોહણ અને વિશ્વકર્માનું પૂજન થઈ ગયું, તેમજ વિશ્વકર્મા યજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલું છે। આવો મિત્રો, સાથે મળી આપણે વિશ્વકર્મા જયંતિ મનાવીએ અને બધાને ભગવાન વિશ્વકર્મા દાદા સુખ શાંતિ આપે એવી શુભકામના। અસ્તુ, પારદેશ્વર મહાદેવ કી જય, વિશ્વકર્મા ભગવાન કી જય। આજે બટુક બાપુના પ્રબળ પુરુષાર્થ થકી અહીંયા અટલ આશ્રમ ખાતે સંસમેલન સરસ થયું છે। આમાં અમારા સુરત શહેરની શાન, જેને લંબે હનુમાન રોડ કહેવાય, એ પ્રાચીનતમ એવું લંબે હનુમાન મંદિર અને ત્યાંના મહંતશ્રી અમારા સુરત શહેરના શિરમોર એવા બાપજી પરમેશ્વરદાસજી પધાર્યા છે। વિશ્વેશ્વરાનંદજી બ્રહ્મચારી લાલ દરવાજા, બહુ મોટું સુંદર મંદિર, નારાયણ મઠ સંન્યાસ આશ્રમ બહુ સુંદર મજાનું મંદિર બનાવે છે, એવો પધાર્યા છે। બીજા અન્ય સંતો પણ પધાર્યા છે। આજે ફક્ત ટૂંકી વાત એટલી કહેવાની છે કે બટુક બાપુ જેવા સંતોએ આ જગતના યુવાનોને, અત્યારે વર્તમાન યુવાનોને વિશ્વકર્મા શું, આપણા દેવતાઓ શું, આપણી પરંપરા શું, આ બધું સમજાવવા માટે આ પ્રસંગો ઉજવી અને જગતના ઉપર બહુ મોટો આભાર કર્યો છે, એટલે પુનઃ પુનઃ આ બધા સંતોના ચરણોમાં પ્રણામ કરી અને વિરમું છું। મહામૃત્યુંજય પારદેશ્વર ભગવાન કી જય, મહામૃત્યુંજય પારદેશ્વર। જગ્યામાં આજથી 50 વર્ષ પહેલાં મહાદેવગીરી બાપુએ આ જગ્યાનું, આ સ્થાનનો પાયો નાખી અને આ જગ્યાએ તપસ્યા કરી અને એમની કૃપાથી બટુકગીરીજી મહારાજે આ સંસ્થાનો વિકાસ કર્યો। આ સંસ્થાના વિકાસમાં આજે વિશ્વકર્મા જયંતી છે। વિશ્વકર્મા જયંતીના દિવસે યજ્ઞ કરાયો વિશ્વકર્મા અને આ વિશ્વકર્મા મંદિર, માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી અને સંત સેવા, ગૌ સેવા ચાલુ રાખી અને દુખિયાઓનું દુઃખ દર્દ દૂર કરવા માટે એમને પોતે તપસ્યા કરી અને આયુર્વેદમાં પારાનું સંશોધન કરી અને પારાથી
कई रोगों नाश थाय एवा रोगों नाश करवा माटे पारानी जड़ीबूटी थी एमने एनु संशोधन करी अने हजारों लाखों लाखों लोगों ने आ अनेक भयंकर मृत्यु जेवी बीमारी मांथी उभा कर्या। अने आजे बटुकगिरीजी महाराजे समाज में संसेवा में कुंभ मेला में अने जग्या में जीव सेवा एज प्रभु सेवा नो मंतव्य राखी अने एमने पारदेश्वर जग्या ने अमर बनावी अने आ संसार नी अंदर भारत में क्या है 1751 किलानु पारतनु शिवलिंग छे नहीं अने आवु भव्य पारत शिवलिंग नी स्थापना करी अने एक अमर इतिहास में अमर नाम कर्यु एमने।